ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ही ओम। ओम श्री कृष्ण परमात्मने नमः। श्री विनोबा जी ना गीता प्रवचनों अध्याय 14 भाग 3 अने छेल्लो। चातुर्वर्ण्यनी कल्पना एक वार बाजुए राखिए तो ए बधा राष्ट्रों में बधे ठेकाणे ज्यां चातुर्वर्ण्य नथी त्यां पण स्वधर्म सौ कोई ने प्राप्त थयेलो छे। આપણે સૌ એક પ્રવાહમાં કોઈક એક પરિસ્થિતિ સાથે લઈને જન્મ્યા હોવાથી સ્વધર્માચરણ રૂપ કર્તવ્ય આપણને સૌને આપોઆપ પ્રાપ્ત થયેલું છે। તેથી દૂરના કર્તવ્યો, જેમને નામના જ કર્તવ્ય કહી શકાય, તે ગમે તેટલા રૂડા રૂપાળા દેખાતા હોય તો પણ માથે લેવા એ બરાબર નથી। ઘણીવાર આઘેનું સારું દેખાય છે, ડુંગરા દૂરથી રળિયામણા, માણસ આઘેનું જોઈને ભૂલાવવામાં પડે છે, માણસ ઊભો હોય છે ત્યાં પણ ધુમ્મસ ગાઢું હોય છે, પણ પાસેનું તેને દેખાતું નથી અને તે આઘે આંગળી બતાવીને કહે છે ત્યાં પણ ધુમ્મસ ગાઢું છે। ધુમ્મસ તો બધે જ છે પણ પાસેનું નજરમાં આવતું નથી। માણસને હંમેશા દૂરનું આકર્ષણ રહે છે, પાસેનું ખૂણામાં રહે છે અને આઘેનું સમણામાં દેખાય છે, પણ એ મોહ છે, એને ટાળવો જ જોઈએ। પ્રાપ્ત એટલે કે આવી મળેલો સ્વધર્મ સાદો હોય, ઓછો લાગે, નીરસ ભાસે, તો એ મને જે સહેજે આવી મળ્યો છે તે જ સારો અને તે જ સુંદર છે। દરિયામાં ડૂબતા માણસને ધારો કે એકાદ વાંકો ચૂકો લાકડાનો ટુકડો મળ્યો, તે પાલિશ કરેલો, સુંવાળો, સુંદર નહીં હોય તો પણ તે જ તેને તારશે। સુથારના કારખાનામાં ઘણા સફાઈદાર, સુંવાળા, નકશીદાર લાકડાના ટુકડા પડ્યા હશે, પણ તે બધા રહ્યા કારખાનામાં અને આ તો અહીં દરિયામાં ડૂબવા બેઠો છે, એને માટે પેલો વાંકો ચૂકો ટુકડો જ તારનાર નીવડે છે, તેને જ તેને વળગવું જોઈએ। તેમ જે સેવા મને પ્રાપ્ત થઈ છે તે ઉતરતી લાગતી હોય તો પણ તે જ મારે સારું ઉપયોગી છે, તેમાં જ મશગુલ થઈ રહેવાનું મને શોભે, તેમાં જ મારો ઉદ્ધાર છે। બીજી સેવા ખોળવા નીકળું તો હાથમાં છે તે જાય અને પેલી પણ જાય, આમ કરવા જતાં સેવાવૃત્તિને જ હું ગુમાવી બેસું, એથી માણસે સ્વધર્મરૂપી કર્તવ્યમાં મશગુલ રહેવું જોઈએ। સ્વધર્મમાં મગ્ન રહેવાથી રજોગુણ ફીકો પડી જાય છે, કારણ કે ચિત્ત એકાગ્ર થાય છે, સ્વધર્મ છોડીને તે બીજે ક્યાંય ભટકવા નીકળતું નથી, તેથી ચંચળ રજોગુણનું બધું એ જોર ગળી જાય છે। નદી શાંત અને ઊંડી હોય તો ગમે તેટલું પાણી આવે તેને પોતાના ઉદરમાં સમાવી લે છે। સ્વધર્મની નદી માણસનું બધું એ બળ, તેનો બધો એ વેગ, તેની બધી શક્તિ પોતાનામાં સમાવી શકે છે। સ્વધર્મમાં જેટલી શક્તિ ખર્ચો તેટલી ઓછી છે, સ્વધર્મમાં બધી શક્તિ રેડો એટલે રજોગુણની દોડધામ કરવાની વૃત્તિ નાબૂદ થઈ જશે।
ચંચળપણું ચાલ્યું જશે. આ રીતે રજોગુણને જીતવો જોઈએ. હવે રહ્યો સત્વગુણ, એની સાથે સાવધ રહીને કામ લેવું જોઈએ. એનાથી આત્માને અળગો કેવી રીતે પાડવો, આ વાત સૂક્ષ્મ વિચારની છે. સત્વગુણનો છેક નિકાલ લાવવાનો નથી, રજત તમનો છેક ઉચ્છેદ કરવો પડે છે. પણ સત્વગુણની ભૂમિકા જરા જુદી છે. માણસોનું એક મોટું ટોળું એકઠું થયું હોય અને તેને વિખેરી નાખવું હોય તો કમરની ઉપર ગોળી ન છોડતા નીચે પગ તરફ ગોળી છોડો એવો હુકમ સિપાઈઓને આપવામાં આવે છે. એથી માણસ મરતો નથી પણ ઘાયલ થાય છે. તે પ્રમાણે સત્વગુણને ઘાયલ કરવાનો છે, ઠાર મારવાનો નથી. રજોગુણ અને તમોગુણ જતા રહ્યા પછી શુદ્ધ સત્વગુણ બાકી રહે છે. શરીર છે ત્યાં સુધી કોઈને કોઈ ભૂમિકા પર રહેવું જ પડે છે. રજ તમ જતા રહે પછી સત્વગુણ રહે છે. તેનાથી અળગા થવું એટલે શું? સત્વગુણનું અભિમાન ઘર કરી જાય છે. તે અભિમાન આત્માને તેના શુદ્ધ સ્વરૂપ પરથી નીચો ઉપાડે છે. ધારો કે ફાનસ બળે છે, તેની જ્યોતનું અજવાળું સ્વચ્છ ચોખ્ખું બહાર પડે તેટલા ખાતર અંદરની મેસ બરાબર લૂછીને સાફ કરવી પડે છે. અંદરની મેસ તો લૂછી કાઢી, પણ કાચની ચીમની ઉપર બહાર ધૂળ લાગી હોય તેને પણ લૂછી નાખવી પડે છે. તેવી જ રીતે આત્માની પ્રભાની ફરતે તમોગુણની જે મેસ ચડી હોય તેને ઘસીને લૂછીને સાફ કરવી જોઈએ. પછી રજોગુણને સાફ કર્યો, હવે શુદ્ધ સત્વગુણની ચીમની રહી. એ સત્વગુણને પણ દૂર કરવો જોઈએ. એટલે શું પેલી કાચની ચીમની પણ ફોડી નાખવી? ના, ચીમની ફોડી નાખવાથી દીવાનું કામ થતું નથી. જ્યોતનું અજવાળું ફેલાય એ માટે ચીમનીની જરૂર તો રહે જ છે. એ શુદ્ધ ચકચકતા કાચને ફોડી ન નાખતા આંખ તેને લીધે અંજાઈ ન જાય તેટલા ખાતર નાનો સરખો કાગળનો ટુકડો આડો રાખવો. આંખને અંજાવા દેવી નહીં. સત્વગુણને જીતવો એટલે તેને માટેનું અભિમાન, તેના વિશેની આસક્તિ દૂર કરવી. સત્વગુણ પાસેથી કામ લેવું જ છે, પણ સાવધ રહીને યુક્તિથી લેવું છે. સત્વગુણને નિરહંકારી કરવો છે. સત્વગુણના આ અહંકારને કેવી રીતે જીતવો એ માટે એક ઉપાય છે, સત્વગુણને આપણામાં સ્થિર કરવો. સત્વગુણનું અભિમાન સાતત્યથી જાય છે. સત્વગુણના કર્મો એક ધારા કરતા રહી તેનો આપણો સ્વભાવ બનાવી દેવો. સત્વગુણ જાણે ઘડીભર આપણે ત્યાં પરણો આવ્યો હોય એવી સ્થિતિ રહેવા ન દેતા તેને આપણા ઘરનો બનાવી દેવો. જે ક્રિયા કોઈ કોઈ વાર આપણે હાથે થાય છે તેનું આપણને અભિમાન આવે છે. આપણે રોગ ઊંઘીએ છીએ તેની વાત બીજાને કહેવા દોડતા નથી, પણ કોઈ માંદા માણસને 15 દાડા સુધી ઊંઘ ન આવી હોય અને પછી જો થોડી આવી ગઈ તો તે સૌને કહેતો ફરે છે, કાલ તો ભાઈ થોડી ઊંઘ આવી ગઈ. તેને તે વાત ઘણી મહત્વની લાગે છે. અથવા એથી એ વધારે સારો દાખલો લેવો હોય તો શ્વાસોચ્છ્વાસનો લઈ શકાય. 24 કલાક એક ધારો શ્વાસોશ્વાસ ચાલ્યા કરે છે, પણ આપણે આવતા જતા સૌને તેની વાત કહેવા બેસતા નથી. હું શ્વાસોશ્વાસ કરનારો મહાન જીવ છું એવી બડાઈ કોઈ મારતો નથી. હરિદ્વાર આગળ ગંગામાં છોડી દીધેલી સળી કલકત્તા સુધી 1500 માઇલ વહેતી જાય છે, પણ તે તેની બડાઈ મારવા બેસતી નથી. તે સહેજે પ્રવાહની સાથે વહેતી આવે છે, પણ કોઈ માણસ ભર રેલમાં પાણીના પ્રવાહની સામે 10 હાથ તરીને જાય તો કેવી બડાઈ મારશે? સારાંશ એ કે જે સ્વાભાવિક વસ્તુ છે તેનો અહંકાર થતો નથી. એકાદું સારું કામ આપણે હાથે થાય છે તો તેનું આપણને અભિમાન ચડે છે. કેમ આમ થતું હશે? કારણ તે વાત સહેજે નથી બની. તેથી છોકરાને હાથે કંઈક એકાદ સારું કામ થાય છે ત્યારે માં
તેના વાંસા પર હાથ ફેરવે છે, નહીં તો સાધારણ રીતે તેની પીઠ પર માની સોટી ફરતી હોય છે. રાતના ગાઢ અંધારામાં એકાદ આગિયો ચમકારા મારતો હશે તો તેની એંટ કેવી હોય તે પૂછશો નહીં. પોતાનો બધો ચમકારો તે એકી વખતે બતાવી દેતો નથી, વચ્ચે ટમટમે છે ને પાછો અટકી જાય છે, વળી ટમટમે છે, અજવાળાની ઉઘાડ ઢાંક કર્યા કરે છે. તેનો પ્રકાશ એકધારો રહે તો તેનું તેને અભિમાન નહીં રહે, સાતત્યમાં ખાસ લાગવા પણ રહેતું નથી. તે જ પ્રમાણે સત્વગુણ આપણી ક્રિયાઓમાં સતત પ્રગટ થતો રહે તો પછી તે આપણો સ્વભાવ બની જશે. સિંહને શૌર્યનું અભિમાન હોતું નથી, તેનું તેને ભાન સરખું હોતું નથી. તે પ્રમાણે સાત્વિક વૃત્તિ એટલી સહજ થવા દો કે આપણે સાત્વિક છીએ એનું આપણને સ્મરણ સરખું ન રહે. અજવાળું આપવાની સૂરજની નૈસર્ગિક ક્રિયા છે, તેનું તેને અભિમાન થતું નથી. એ માટે સૂર્યને માનપત્ર આપવા જશો તો તે કહેશે, હું પ્રકાશ આપું છું એટલે હું શું કરું છું, પ્રકાશ આપવો એ જ મારી હયાતી છે, અજવાળું ન આપું તો હું મરી જાઉં, મને એ સિવાય બીજી વાતની ખબર નથી. આ જેવું સૂર્યનું છે તેવું સાત્વિક માણસનું થવું જોઈએ. સત્વગુણ રોમે રોમમાં ઉતરી જવો જોઈએ. સત્વગુણનો આવો સ્વભાવ બની જશે પછી તેનું અભિમાન નહીં થાય. સત્વગુણને ફીકો પાડવાની, તેને જીતવાની આ એક યુક્તિ થઈ. હવે બીજી યુક્તિ લઈએ, સત્વગુણની આસક્તિ સુદ્ધા છોડી દેવી તે બીજી યુક્તિ છે. અહંકાર અને આસક્તિ એ બંને જુદી જુદી ચીજો છે. આ થોડો સૂક્ષ્મ વિચાર છે, દાખલાથી ઝટ સમજાશે. સત્વગુણનો અહંકાર ગયો હોવા છતાં આસક્તિ રહી જાય છે. શ્વાસોશ્વાસનો દાખલો પાછો લઈએ. શ્વાસોચ્છ્વાસનું આપણને અભિમાન થતું નથી, પણ તેમાં આસક્તિ ઘણી હોય છે. 5 મિનિટ શ્વાસોશ્વાસ ચલાવશો નહીં એમ કોઈ કહે તો તે બની શકતું નથી. નાકને શ્વાસોશ્વાસનું અભિમાન નહીં હોય, પણ હવા તે એક ધારી લેતું રહે છે. પેલી સોક્રેટિસની મજાક જાણો છો? સોક્રેટિક્સનું નાક હતું ચીમું. લોકો તેને હસતા, પણ રમૂજી સોક્રેટિસ કહેતો, મારું નાક જ સુંદર છે, મોટા નસકોરાવાળું નાક અંદર ભરપૂર હવા ખેંચે છે માટે તે જ સુંદર છે. તાત્પર્ય કે નાકને શ્વાસોશ્વાસનો અહંકાર નથી, પણ આસક્તિ છે. સત્વગુણની પણ એવી જ આસક્તિ થાય છે. દાખલા તરીકે ભૂતદયાની વાત લો. આ ગુણ અત્યંત ઉપયોગી છે, પણ તેની આસક્તિથી એ અળગા થતા આવડવું જોઈએ. ભૂતદયા જોઈએ, પણ આસક્તિ ન જોઈએ. સંતો સત્વગુણને લીધે બીજા લોકોને માર્ગદર્શક થાય છે. તેમનો દેહ ભૂત દયાને લીધે સાર્વજનિક બને છે. માખીઓ જેમ ગોળને ઢાંકી દે છે, તેમ આખી દુનિયા સંતોને પ્રેમના આવરણમાં વીંટી લે છે. સંતોમાં પ્રેમનો એટલો બધો પ્રકર્ષ થાય છે કે આખું એ વિશ્વ તેના પર પ્રેમ કરે છે. સંતો પોતાના દેહની આસક્તિ છોડી દે છે, પણ આખા જગતની આસક્તિ તેમને વળગે છે. આખું જગત તેને સંભાળવા માંડે છે, પરંતુ તે આસક્તિ પણ સંતોએ દૂર કરવી જોઈએ. જગતનો આ જે પ્રેમ છે, મોટું ફળ છે, તેનાથી પણ આત્માને અળગો પાડવો જોઈએ. હું કંઈક વિશેષ છું એવું કદી લાગવું ન જોઈએ. આ રીતે સત્વગુણને પોતાનામાં પચાવવો જોઈએ. પહેલા અભિમાન જીતી લેવું ને પછી આસક્તિને જીતવી. સાતત્ય વડે અહંકાર જીતી શકાશે. ફળની આસક્તિ છોડી,
સત્વગુણને લીધે મળનારું ફળ પણ ઈશ્વરને અર્પણ કરી આ શક્તિને જીતી લેવી. જીવનમાં સત્વગુણને સ્થિર કરી લીધા પછી કોઈક વાર સિદ્ધિના રૂપમાં તો કોઈક વાર કીર્તિના રૂપમાં ફળ સામું આવું ઊભી રહે છે. પણ તે ફળને તુચ્છ લેખજો. ફળ ગમે તેવું મોહક હોય, રસાળ હોય, તો આંબાનું ઝાડ પોતાનું એક પણ ફળ જાતે ખાતું નથી. એ ફળ ખાવા કરતા ન ખાવામાં જ તેને વધારે મીઠાશ લાગે છે. ઉપભોગ કરતા ત્યાગ મીઠો છે. જીવનમાં બધાએ પુણ્યના પ્રતાપે મળનારા પેલા સ્વર્ગ સુખના મોટા ફળને ધર્મરાજાએ છેવટે લાથ મારી. જીવનમાં કરેલા બધા ત્યાગો પર તેમણે આ કામથી કળશ ચડાવ્યો. સ્વર્ગના પેલા મીઠા ફળ ચાખવાનો તેમને હક હતો, પણ એ ફળ તે ચાખવા બેઠા હોત તો બધું પુણ્ય પરવારી જાત. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ, પુણ્યો ખૂટે મર્ત્ય વિશે પ્રવેશે, એ ચક્રાવો પાછો તેમની પાછળ પડ્યો હોય. ધર્મરાજાનો આ કેવડો મોટો ત્યાગ, તે હંમેશ મારી નજર આગળ તર્યા કરે છે. આવી રીતે સત્વગુણના આચરણમાં એક ધારા મંડ્યા રહી અહંકારને જીતી લેવો, તટસ્થ રહી સર્વ ફળો ઈશ્વરને અર્પી તેની આસક્તિને પણ જીતી લેવી, એટલે સત્વગુણને જીતી લીધો જાણવો. હવે એક છેવટની વાત કરી લઈએ. તમે સત્વગુણી બહનો, અહંકારને જીતી લો, ફળની આસક્તિ પણ છોડી દો, છતાં જ્યાં લગી આ દેહ વળગેલો છે ત્યાં લગી વચ્ચે પેલા રજતમના હુમલા થયા વગર રહેતા નથી. એ ગુણોને જીતી લીધા છે એવું ઘડીભર લાગશે ખરું, પણ તે પાછા જોર કરીને આવ્યા વિના રહેતા નથી. સતત જાગ્રત રહેવું. સમુદ્રનું પાણી જમીનમાં જોરથી દાખલ થવાથી જેમ અખાતો નિર્માણ થાય છે, તેમ રજ તમના જોરાવર પ્રવાહો મનોભૂમિમાં પેસી જઈને અખાતનું નિર્માણ કરે છે. તેથી જરાય છિદ્ર રહેવા ન દેશો, કડક પહેરો રાખજો, અને ગમે તેટલા ખબરદાર રહેશો તો એ જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી, ત્યાં સુધી જોખમ છે જ એમ જાણજો. એટલે ગમે તે કરો પણ એ આત્મજ્ઞાન મેળવ્યા વિના જંપશો નહીં. કેવળ જાગૃતિની કસરતથી પણ એ બને એવું નથી. તો આ કેવી રીતે બનશે? અભ્યાસથી થશે? ના, એક જ ઉપાય છે. તે ઉપાય હૃદયની અત્યંત ઊંડી લાગણીથી, ખૂબ તાલાવેલીથી ભગવાનની ભક્તિ કરવાનો છે. રજ તમ ગુણોને જીતી લેશો, છતાં તેટલાથી એ કામ સરવાનું નથી. જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી કાયમ ટકી રહો એ બનવાનું નથી. છેવટે તે માટે પરમેશ્વરની કૃપા જોઈએ. તેની કૃપાને માટે અંતરની ઊંડી લાગણીવાળી ભક્તિ વડે પાત્ર બનવું જોઈએ. એ વિના બીજો ઉપાય મને દેખાતો નથી. આ અધ્યાયને છેડે અર્જુને ભગવાનને એ સવાલ પૂછ્યો અને ભગવાને જવાબ આપ્યો કે અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર, મારી સેવા કર. જે એવી સેવા કરે છે તે આ માયાને પેલે પાર જઈ શકે છે. એ વિના આ ગહન માયા તરી જવાનું બને એમ નથી. ભક્તિનો આ સહેલો ઉપાય છે અને આ એક જ માર્ગ છે. પ્રવચન આપ્યા તારીખ 22 મે 1932 રવિવાર. 14મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મા.
तुमने नमः। जय जगत। किसका सहारा।